कच्छी लेवा पटेल ट्रस्ट संचालित केके सुपर स्पेशियालिटी हॉस्पिटल नु भुजमा लोकार्पण वडाप्रधान नरेन्द्र भाई मोदी नी वर्चुअल उपस्थिति में योजायो हतो। लोकार्पण प्रसंगे मुख्यमंत्री भूपेन्द्र पटेले जणाव्यु राज्य सरकार तमाम लोको साथे छे, आरोग्य सेवा माटे सरकार हमेशा सज्ज रहेशे। पीएम नरेन्द्र भाई मोदीए जणाव्यु हतु के डायाबिटीस माटे दररोज चालवू जोईए, आजना समय में योगनो स्वीकार करवो जोईए, जून महीना में योगना कार्यक्रमों करवा जोईए। कच्छनो रणोत्सव में दुनियाना खूणे खूणे आवी रह्या छे, વિદેશમાં મહેમાનો કચ્છના રણમાં આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ। દર વર્ષે વિદેશમાં રહેતા કચ્છના પરિવાર કચ્છ રણોત્સવ જોવા મોકલે તેવી મોદીજી અપીલ કરી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લોકો જોવા જાય તે જરૂરી છે। કચ્છની ભાષામાં મોદીજીએ લોકોની પૂછા કરી હતી, કચ્છના ખમીરના વખાણ કર્યા હતા, કચ્છને આરોગ્ય માટે વિશિષ્ટ સેવા અપાશે, વિશ્વના ખૂણે ખૂણે કચ્છના લોકો પહોંચ્યા છે, મારો પ્રિય જિલ્લો કચ્છ છે, ભૂકંપની સ્થિતિ મેં જોઈ છે, ગુજરાત ચારે દિશામાં પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાતમાં 6000 ડોક્ટરો બનાવવા માટેની વ્યવસ્થા છે, દરેક જિલ્લામાં ડાયાલિસિસની સેવા છે, સ્વચ્છતા પર ધ્યાન રાખવું જરૂરી છે, પાણી શુદ્ધ પીવું જરૂરી બની રહે છે। કોરોના હજુ ગયો નથી તેમ ટકોર કરતા જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, જીતુભાઈ વાઘાણી, કીર્તિસિંહ વાઘેલા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, સંતોકબેન આરેઠિયા, સ્વામિનારાયણ મંદિરના ધર્મનંદન દાસજી, સ્વામી ગોપાલભાઈ ગોરસિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ પટેલે કર્યું હતું। કચ્છ લેવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા આજે કચ્છની અંદર 200 બેડની હોસ્પિટલ 250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્બિંધ કરવામાં આવી છે। આ હોસ્પિટલની અંદર અદ્યતન ટર્શરી કેર સુવિધા પણ ઉપલબ્ધ હશે। આ હોસ્પિટલની અંદર વેલનેસ સેન્ટર, આયુર્વેદિક વિભાગ, યોગા સેન્ટર વગેરેનું પણ નિર્માણ કાર્ય ચાલુ છે। આ હોસ્પિટલથી કચ્છ જેવા સરહદી જિલ્લો, કચ્છ જેવો ઔદ્યોગિક રીતે વિકસિત જિલ્લો, કચ્છ જેવો વાતાવરણથી અને વિવિધ ભૌગોલિક વિવિધતાથી સમૃદ્ધ જિલ્લાની અંદર આ હોસ્પિટલ નિર્માણ થવાથી આ હોસ્પિટલનો લાભ સમગ્ર જિલ્લાની સમગ્ર જનતાને મળશે, જેના હિસાબે હવે પછી કચ્છના લોકોને ટર્શરી કેર માટે વિવિધ જિલ્લાઓની અંદર અમદાવાદ, રાજકોટ, જામનગર વગેરે જગ્યાએ નહીં જતા અહીંયા જ એમને ઉત્તમ સારવાર મળી રહેશે। આવી સરસ હોસ્પિટલ બનાવવા બદલ હું કચ્છ લેવા પાટીદાર સમાજ અને દાતાશ્રીઓને અભિનંદન પાઠવું છું। દાતાઓના સહયોગથી આટલી સરસ હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે, હવે સરકાર તરફથી શું મદદ અને અથવા જે માંગણી હશે પૂરી કરવા? કચ્છ લેવા પટેલ સમાજ દ્વારા આટલી મોટી અદ્યતન હોસ્પિટલની જ્યારે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આ હોસ્પિટલ એ આગામી દિવસોની અંદર મેડિકલ કોલેજ પણ ચાલુ કરે, અહીંયા કચ્છના અને રાજ્યના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણ પણ મળે એવી હું શુભેચ્છા પાઠવું છું। ભારત સરકારની અંદર આ હોસ્પિટલ દ્વારા મેડિકલ કોલેજની દરખાસ્ત કરવામાં આવશે તો અવશ્ય અમે એને પોઝિટિવ રીતે વિચારીશું। કૌશિક છાયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કચ્છ।